બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે વાવાઝોડું ખાડીમાં ફિંચલ વાવાઝોડું બનવાની શક્યતા છે બંગાળની ખાડીમાં હાલ ડિપ્રેશન સક્રિય છે ડિપ્રેશન હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે તમિલનાડુ પુડુચ્ચેરીમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે વાત કરીશું બાળ તસ્કરી કૌભાંડની બાળ તસ્કરી મામલે ધારાસભ્યનો દાવો છે પાટણના એમએલએ કિરીટ પટેલનો મોટો દાવો છે કે મને ખાનગી રાહે માહિતી મળી છે દસ થી વધુ બાળકોની તસ્કરી થઈ હોવાનો દાવો છે બાળ તસ્કરીનો ગંભીર પ્રકારનો આ ગુનો છે અને બાળકીના 5 લાખ અને બાળકના 10 લાખ રૂપિયામાં સોદો કરવામાં આવતો હતો દીકરો અને દીકરી બંનેના ભાવ અલગ હતા અને પાટણની અંદર જે બનાવો બન્યો સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે પોલીસ શું કરી રહી છે જે ખરેખર છે છે એની તપાસ થવી જોઈએ અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારી ક્લાસ વન કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ પાટણમાં બાળક વેચવા મામલે એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ તેજ થયો છે તો પોલીસ હાલ બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટર બાબતે રિમાન્ડમાં તપાસ કરી રહી છે નીરવ મોદીની ફરિયાદ બાબતે સુરેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે તો ફરિયાદ બાબતે વધુ તપાસ હાથ ધરાશે બાળક કોનું હતું હાલ ક્યાં છે અને બનાવટી પ્રમાણપત્ર ક્યાંથી મેળવ્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આ બાળક ખરેખર કોનું છે ક્યાંથી આવેલ છે હાલમાં આ બાળક ક્યાં ક્યાં છે તેની સ્થિતિ છે આ બાબતની પણ તપાસ કરવામાં આવશે ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવેલ છે વાત કરીશું બેફામ બનેલા નબીરાઓની અમદાવાદ શહેરમાં ફરી એક વખત નબીરાય અકસ્માત સર્જો છે આંબલી બોપલ રોડ પર અકસ્માત સર્જો અલગ અલગ દ્રશ્યોમાં બેફામ બનેલા નબીરાના કારનામા છતાં થયા છે વૈભવી ઓડી કાર ચાલકે ચાલકે અનેક વાહનોને લીધા કાર કાર જેટલી પાંચથી છ ટુ વ્હીલરને અડફેટે લીધા ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને જ્યારે ઘટનાની જાણ થઈ તો પોલીસ દોડતી થઈ ગઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીને અને ઘટના સ્થળે હાજર અને જેની ગાડીને અડફેટી લીધી હતી સાથે જ અકસ્માત બાદ પણ કાર ચાલક નબીરાના ઠાઠ એવા હતા કે જે અંગે જયારે એને પૂછવામાં આવ્યું કઈ ખબર જ ન હતી તેણે નથી તે પ્રકારે તે વર્તતો હતો અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે કાર ચાલકે સવારે આંબલી બોપલ રોડ પર અકસ્માત સર્જ્યો નબીરાએ બેફામ કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધા કાર ચાલકે પાંચથી વધુ વાહનોને અડફેટી લીધા જ્યારે કે બે થી ત્રણ યુવતીઓને પણ ટક્કર મારી જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બેફામ કાર હંકારતા ઓડી માર્યો અને પોલીસને સોંપ્યો કાર ચાલક રિપલ પંચાલ હોવાનો અને રીલ્સ બનાવી રોલો પાડવાનો શોખીન હોવાનો ખુલાસો થયો છે પોલીસ સ્ટેશનમાં જ્યારે આરોપી રિપલ પંચાલને સવાલ કરાયા ત્યારે તે નશામાં હોય તેવું લાગતું હતું

કેસમાં ઓડીનો કાર ચાલક રિપલ પંચાલ જે છે જેનું નામ સામે આવતા જ પોલીસે ત્યાંથી તેની અટકાયત કરી અને તપાસ કરવાની કામગીરી શરૂઆત કરી છે અત્યારે હાલ તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવશે પરંતુ તે પહેલાં તેની હાલત જો છે તે જોઈ શકાય છે કે તે ફૂલ ચીકાર દારૂના નિશામાં હતો અને તેના જ કારણે પોલીસ સ્ટેશનમાં પણ અત્યારે હાલ તે લથડિયા ખાઈ રહ્યો છે આ કારણ માત્ર એ છે કે ચારથી પાંચ કાર જે છે તેને અકસ્માત કરી અને ત્યાંથી તે ફરાર થઈ ચૂક્યો હતો પરંતુ સ્થાનિકોનું ટોળું હતું તેને એકત્ર કરી અને

જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો કેવી રીતનો આખો અકસ્માત સ્પીડે કાર રહી હતી આંબલી બાજુથી કાર સવારે સાડા નવ વે આવતી હતી અને જે રૂપિન પંચાલ ચલાવનાર હતો એ થોડું નશો કર્યો હોય એવું જણાય છે એનો અમે ટેસ્ટ કરાવડાવીશું અને ટેસ્ટમાં શું આવે છે એ આપને પણ પછી મીડિયામાં પણ જણાવીશું તો નશો કરેલી હાલતમાં એની સ્પીડ હોય એવું લાગે છે હાલ તો પણ એફએસએલ અને સીસીટીવી કેમેરા એ બંનેઓમાં એની સ્પીડ કેટલી આવે છે અમે એફએસએલમાં આપીશું વત્તા આ ગાડીમાં પણ એની સ્પીડ માટેના જે કાંઈ ચીપ કે હશે એ પણ અમે ગાડીની કંપનીમાં મોકલીને પણ એની સ્પીડ લેવડાવી દઈશું અકસ્માત જે આરોપી છે ક્યાં રહે છે તેનું બેકગ્રાઉન્ડ શું છે રૂપલ પંચાલ નામ છે અને તુલિપ બંગલો બોડકદેવ અમદાવાદમાં રહે છે હાલ પૂરતું તો આટલી ખબર છે બાકી એ લોકોનો ધંધો વેપાર છે એવું કીધું છે એનું વધારે માહિતી અમે આ તપાસ દરમિયાન લઈશું જે ગાડીઓનો અકસ્માત સર્જ્યો છે બે ટુ છે 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 અને પાંચ જેટલી કાર એને અડફેટે એમને એમને નુકસાન થયું કઈ રીતે વળતર એ બધી ગાડીઓને અમારી જે ફરિયાદ ડ્રાફ્ટ થશે એ જે ગાડીઓને નુકસાન થયું છે ફરિયાદમાં અને તપાસમાં પણ લઈ લઈશું એ લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ હશે તો એ પણ અમે જોડે રહીને કાગળ કામ કરાવડાવીશું અને જેને નુકસાન થયું છે એને વળતર મળે એવો અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું એટલે દ્રશ્યો આપને બતાવીશ કે જે પ્રકારે આ જે રૂપિન પંચાલ નામનો જે વ્યક્તિ જે કે જેણે અવળી કાર જે છે તે પોતે પૂરપાટ ઝડપે હંકારી હતી અને હા જે અકસ્માત સર્જો હતો પાંચ જેટલી ફોર વ્હીલર કાર જે છે તેને અડફેટે લીધી હતી અને બે ટુ વ્હીલર જે છે તેને અડફેટે લીધા હતા આમાં જે છે તે અકસ્માત સર્જનારને પણ ક્યાંક ને ક્યાંક ઇજાઓ થઈ છે અને હાલ હવે એફએસએલને બોલાવવાની જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને આ કાર કેટલી સ્પીડમાં જે છે હશે તેની જાણકારી મેળવી શકાય અને હાલ હવે આરોપીને જે છે તે અટક કરવામાં આવી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અકસ્માત સર્જા બાદ નપીરા રિપલ પંચાલના અને કરનામા પણ ખુલ્યા છે રીલ્સ બનાવવાનો શોખીન એવા રિપલના ઘરે ન્યૂઝ એટીન ગુજરાતી પણ પહોંચ્યો જાણવા મળ્યું કે રિપલ વૈભવી બંગલોમાં રહે છે મોંઘી કાર લઈને નીકળ્યો હતો પેલેડિયમ મોલની પાછળ આવેલ તુલિપ બંગલોમાં આ પાંત્રીસ નંબરનો બંગલો છે કે જ્યાં રૂપિલ પંચાલ જે છે તે રહે છે એ નબીરો જે છે કે જે અહીંયા રહે છે હાલ જોકે ઘરે કોઈ નથી માત્ર એક બા જે છે કે જેઓ પોતે બીમાર છે અને બેડરેસ્ટ જે છે તેઓ છે હાલ અન્ય કોઈ અહીંયા હાજર નથી અને હાલ બંગલામાં બીજું કોઈ અત્યારે રહેતું નથી પરંતુ રૂપિલ પંચાલ જે છે કે જે પોતે અહીંયા રહે છે હાલ પોલીસે જે અકસ્માત કરનાર રૂપિલ પંચાલની અટકાયત કરી લીધી છે અને અકસ્માત મામલે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરતનો વરાછા વિસ્તારની ઘટના છે સુરત બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં બે બીઆરટીએસ બસના ડ્રાઈવર જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા છે એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને બે તમાચા માર્યા અને બીજા બસના ડ્રાઈવરે બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો બસનો ડ્રાઈવર બચવા બસ લઈ અને ભાગી છૂટ્યો હતો રસ્તા પર બંને બીઆરટીએસ બસ ડ્રાઈવરો બસ ચલાવવા મુદ્દે માથાકુટમાં પડ્યા હતા અને આગળ ચલાવતો બીઆરટીએસ બસ ડ્રાઈવર બસ ધીમે ચલાવતા માથાકૂટ થઈ પાછળથી આવતા ડ્રાઈવર સતત હોર્ન મારતો રહ્યો વરાછા ખાતે બંને ડ્રાઈવર વચ્ચે મારામારી થઈ વરાછા સુરત સુપર સ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઊભી રાખી જાહેરમાં બંને બબાલ કરી હતી બંને ડ્રાઈવરોની બબાલને લઈ લોકોમાં કુતુહલ પણ જોવા મળ્યું દ્વારકામાં મામાએ જ ભાણેજની હત્યા કરી છે કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રાતના સમયે હત્યા કરવામાં આવી હતી મામાએ ભાણેજની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે તો હાલ કલ્યાણપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યાના મામાને ઝડપી પાડ્યો છે આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાને રાવલ ગામ પાસેથી ઝડપી પડાયો છે ખીજદળ ગામે તેત્રીસ વર્ષીય વિરમદેવસિંહ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી માથાના ભાગે બોથળ પદાર્થના ઘા મારીને હત્યા કરાઈ હતી ને અમે ગઈ કાલે બપોરે 3 વાગ્યા આસપાસ અટક કરેલ છે એમને કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના સીમ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડેલ છે આરોપી કુટુંબી મામા થાય છે મરણ જનારના મામા થાય છે ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક ફરી જોવા મળ્યો છે જોગીવાડની ટાંકી પાસે બે આખલા બાખડિયા અને બે આખલાઓ વચ્ચે આ યુદ્ધ જામ્યું હતું જેનો વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જાહેર રસ્તા ઉપર બે આખલાઓના આતંકને લઈ રાહદારીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે અગાઉ અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે અનેક લોકોને ઈજા પહોંચી છે રખડતા ઢોરને પકડવા માટે મનપાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે નવસારીના ચીખલીમાં દીપડાના આટાફેરા ચીખલીના જાહેર માર્ગો પર દીપડાની લટાર ચીખલી તાલુકાના ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો લટાર મારતો હોય તેવું સામે આવ્યું છે તો વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યા છે આ દ્રશ્યો ખુડવેલ ગામના ખલીફાફળિયા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે નવસારી જિલ્લામાં દીપડાને લઈને લોકોમાં ભયનો માહોલ પણ છે બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ